સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા ક્ષમાય એ અંગે આત્મતિથી શાસ્ત્રની આ એકસો ચૌદમી ગાથા છે કે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં ક્ષમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય પૂજ્ય મગન બાપા સહજ સમજાય એમાં સમજાવતા એક દાખલો આપતા કે ઘસઘસાટ ઊંઘમાં સ્વપ્ન આવે કોઈ કાયદાની દૃષ્ટિએ ગુનામાં પકડાઈ ગયા અને બાર વર્ષની જેલ પડી સજા ભોગવતા ભોગવતા પાંચ વર્ષ પૂરા થયા અને ઊંઘ ઉડી ગઈ જાગી ગયા સજાના બાકી રહેલા સાત વર્ષ હવે ભોગવવા ન પડે કેમ કે આ તો સ્વપ્નની જેલ હતી આ સંસાર પણ સ્વપ્નરૂપી જેલ જ છે આ સંસાર પણ સ્વપ્ન જ છે કેમ કે જીવ અજ્ઞાનરૂપી સપનામાં સંસારને સાચો માની બેઠો છે મૂળમાં તો ખરો વૈરાગ્ય પ્રગટે તે અર્થે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એમ ભાસે ત્યારે કામ થાય સકલ જગત્ય એઠ વત અથવા સપન સમાન જ છે જાગીને જોઉં તો જગત સે નહીં ઊંઘમાં અટપટા ખેલ ભાસે ભાષે સૃષ્ટિમંડાણ છે ઈણવિદ એણી પેરે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે આ તો નરસિંહ મહેતાએ કહ્યું છે ધણી જાગે તો ચોર નાસે કબીરાજ વાત કરે છે સુખિયા સપસંસાર ખાવે પીવે સોવે દુખિયા દાસ કબીર જાગ્યા તે રૂવે જીવ ગાઢ નિંદ્રામાં સ્વપ્નની દુનિયામાં રાચી માચીને નશામાં જીવી રહ્યો છે અને ભાવભ્રમણ કરી રહ્યો છે પણ પરમબાઉદેવ વચનામુ ચારસો ને ઓગણીસમાં પોણે લીટીના પત્રમાં બોધે છે કે આ સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે ફૂટબોલના બોલની જેમ ચૌદ રાત લોકમાં જીવ ભટકે છે આ જીવ અનાદિકાળથી ભાવનિંદ્રામાં એટલે કે મિથ્યાત્વમાં સૂતેલો છે એને કર્મયોગે જે શરીર મળે છે તેને જ પોતાનું સ્વરૂપ માને છે પોતે તે શરીર જ છે એમ માને છે અને તેને લઈને પછી ભાવરૂપ સ્વપ્નની હારમાળ લાગી રહી છે જો મિથ્યાત્વની નિંદ્રામાંથી જાગે તો સ્વપ્ન તૂટે અને સાચે રસ્તે ચડે કોઈ આત્મા અનુભવીના સમાગમે જીવને સાંભળવા મળે કે પોતે શરીર નહીં પણ આત્મા છે શરીર તો માત્ર આત્મા પરનું કપડું છે ત્યારે કામ થાય એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રહે તો કામ થાય આ કોળગત કેસરીનું દ્રષ્ટાંત છે સિંહનું બચ્ચું બકરા ઘેટા સાથે ઉછરતું હતું પોતાને બકરું જ માને પોતાને પોતાનો ચહેરો દેખાય નહીં સાથેના બધાના દેખાય એટલે પોતે તેવો જ છે એમ થઈ ગયેલ ગોવાળ પણ તેને બકરું કહીને બોલાવતો એક દિવસ એક મોટા સિંહે તેને જોયો તેની પાસે દયાથી આવી કહ્યું તું કેમ બકરા સાથે ફરે છે બચ્ચું બોલ્યું હું બકરું છું એટલે તેમની સાથે રહું છું સિંહ બોલ્યો તું બકરું નહીં મારા જેવો સિંહ છો બચ્ચાને મને આવતું નથી સિંહે તેને પોતાની સાથે આવવા કહ્યું તે વળી ગયું ખરું તળાવમાં બંને મોઢા ધર્યા સિંહ બોલ્યો જો તારી અને મારી શિકલ સરખી છે બચ્ચું બોલ્યું હા પછી સિંહે ત્રાડ પાડી અને બચ્ચાને પણ તેમ કરવા કહ્યું તેણે ત્રાળ પાડી સિંહે પૂછ્યું તારો અવાજ મારા જેવો છે બચ્ચું બોલ્યું હા પ્રતિથી આવી ગઈ હવે અનુભવમાં બેઠું કે વગર કહે બચ્ચું સિંહ સાથે ચાલતું થયું જે મોટા સિંહનું માની તેની પાછળ ગયું તો ખબર પડી કે પોતે બકરું નહીં પણ સિંહ છે તેમ જો જે જ્ઞાનીના એક વચનની શ્રદ્ધા કરે તો પ્રથમ પરોક્ષે સાચી શ્રદ્ધારૂપ સમ્યક દર્શન થાય અને જ્ઞાનીના કયા પ્રમાણે ચાલતા આગળ ઉપર પ્રત્યક્ષ આત્માનો અનુભવ પણ થાય કે હું શરીર નથી આજ સુધી જે કર્યું તે બધું ખોટું જ હતું આગળ વધતા ઘાતી કર્મનો ક્ષય થતા કેવળ જ્ઞાન ઉપજી વિભાવનો સદાને માટે અંત થયો જેનો આગળો છેડો નથી ત્યારથી કર્મ આત્માની આ શક્તિઓને ઢાંકી તેને મૂર્છિત કરી રહ્યા હતા અજ્ઞાન નિંદ્રામાં સૂતેલો જીવ વિભાવરૂપ સપના જોયા કરે છે અને તેને સાચા માને છે જ્ઞાનીના આશરે પુરુષાર્થ કરી અનાદિના ઘાતી કર્મનો નાશ થયો અને કેવળ જ્ઞાનરૂપ સૂર્ય ઉગ્યો જીવ સદાને માટે જાગ્યો હવે જૈનેતરમાં જનક વિધેયની વાત આવે છે જનક રાજાને ઊંઘમાં સપનું આવ્યું કે પોતે ભિખારી છે ફાટેલા કપડાં પહેરે છે અને ઘેર ઘેર ભીખ માગતા ફરે છે વૃદ્ધાવસ્થા અને શરીર પણ રોગી લાકડીના ટેકે લથડિયા ખાતા ખાતા ચાલે છે એટલામાં ઠોકર વાગીને પડ્યા આંખ ખુલી ગઈ પોતે તો રાજા જ છે અને રાજમહેલમાં જ છે આમાં સાચું શું સવારે દરબારમાં પંડિતોને પૂછ્યું રાત્રે મને ઊંઘમાં સપનું આવ્યું કે હું ભિખારી છું તે સાચું શું રાજાપણું કે ભિખારીપણું સૌએ કહ્યું ઓમમાં જોયેલ તે તો સ્વપ્ન હતું તે ખોટું આ દેખાય છે તે રાજાપણું જ સાચું વૈરેગી ચિત્તવાળા રાજાને સંતોષ નથી ઓમમાં તો ભિખારીપણું સાચું જ લાગતું હતું અષ્ટાવક્ર ગુરુને પૂછ્યું ગુરુ બોલ્યા એ બંધ આંખનું સ્વપ્ન હતું અને આ રાજાપણું એ ખુલ્લી આંખનું સપનું બંને સપના જ છે આંખ મીચાશે મરણ થશે ત્યારે આ રાજાપણાની માન્યતા પણ સ્વપ્નરૂપ ગણાશે ગણવી પડશે પરમકુપૌૌદેવે ભાવના બોધમાં અનિત્ય ભાવનાનું વર્ણન કરતા ભિખારીનો ખેદ એ બોધકથામાં માર્મિક દ્રષ્ટાંત આપી આપણી જ વાત આપણી સમક્ષ રજૂ કરે છે આખો સંસાર સ્વપ્નવચ્છ છે એમ સમજાયું છે જો થાય દર્શન સિદ્ધના તો વિશ્વ દર્શન થાય છે જેમ સૂર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ દેખાય છે આ ક્યારે થાય જેનેતમાં કહેવું છે શંકરનું ત્રીજું નેત્ર ખુલે ત્યારે શંકરનું ત્રીજું નેત્ર ખુલશે સૃષ્ટિનો વિનાશ અને પ્રલય થશે આ સાચું જ છે પણ એ તો રૂપકથી ગયું છે અંતરચક્ષુ ખુલશે સંસારનો સત્યાનાશ થશે અને જીવ શાશ્વત સુખમાં જશે અપુનરાવિત સાદી અનંત અનંત સમાધિ સુખમાં ભાલે દ્રષ્ટિ ખોલી કે સંભાળે રૂપ અપના આ આ વાક્યનો અર્થ છે ક્ષાયક સંકિતના ધણી શ્રી કૃષ્ણ મહારાજા પાસે સુદર્શન ચક્ર હતું હવે ક્યાં કશાયનો કશાય એને હરાવી શકે આ સુદર્શન ચક્ર તો સંહાર કરે સંસારનો ચારેય ગતિની ફાર ગતિ પંચમ ગતિ પ્રાપ્ત થાય એક ખેતરનો માલિક તલનું ધ્યાન રાખવા ખેતરમાં તલના ઢગલા પર ચાદર ઓઢીને સૂતો હતો ચોર આવ્યા તો તલ દેખાયા નહીં પૂનમના ચંદ્રમાં સફેદ ચાદર દેખાય તે ખેંચીને ભાગ્યા આ રખોપુ કરનાર તો બૂમાબૂમ કરી મૂકી બધાને ભેગા કર્યા બધા હકીકત પૂછે છે અને મુઠી મૂઠી તલ લઈને ફૂંકી ફૂંકીને ખાઈ જાય છે આ નાદાન તે ઊંઘીને ચાદર ખોઈ અને જાગીને તલ ખોયા જાગતા અને સૂતા જીવ ભ્રાંતિમાં જ છે અનંત કાળથી નિંદ્રા સુપન જાગર ઉજાગરતા તુર્ય અવસ્થા આવી સુપન દશા રિસાણી જાણીને નાથ મનાવી હો મલ્લીજીન એ અપશોભા સારી જગત જ્યાં સુવે છે તે જ્ઞાની જાગે છે અજ્ઞાનરૂપી અંધકાર જ્ઞાન થતાં દૂર થાય જે ગુફામાં આજ સુધી સૂર્ય અને ચંદ્રનું અજવાળું નથી પહોંચ્યું ત્યાં નાની મીણબત્તી મૂકે તો પ્રકાશ પ્રકાશ થઈ જાય આ અંધારું દૂર થવા જાગતી જ્યોતની જરૂર છે પરમ કુપૌદેનું એક વચન રાજવન વાત આરાધે આત્મસાત કરે તો તે જીવ ભવનો છેદ કરે જે જન જાણે ભેદ તે તે કરશે છે ઘેનમાં અને સ્વપ્નમાં મેં તમારો મૂળ માર્ગ છૂટવાનો છે તે ન પકડતા માર્ગ જ પકડ્યો છે બ્રહ્મચર્યજી પ્રજ્ઞાવબોધના ત્રીજા પાઠમાં લખે છે જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો દુર્લક્ષ જે સ્વ સ્વરૂપનો દર્શને સહેજે ગયો રે મુક્તિમાર્ગ પિછાણવો સુખ તે વિના જગમાં નથી સ્વચ્છંદને પ્રતિબંધથી જીવ રજળતા થાક્યો નથી પૂજ્ય અંબાલાલભાઈ લખે છે ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી તેમ નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહનીય અતિ આચરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ સહજાત્મરૂપી સૈવ્ય ગુરુને વંદના વિધિએ કરું પૂજ્ય બ્રહ્મચર્યજી સ્વદોષ દર્શનમાં લખે છે સ્વપ્નરૂપ સંસારમાં રચી પચી મન મુંજાય જાગ્રત કરી નિર્મળ કરો દ્રષ્ટિમુજ ગુરુરાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ